પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દેશી તથા વિદેશી દારૂના જથ્થા પર આજ રોજ પોરબંદરના ઇન્દિરાનગર નજીકના દરિયા કિનારે બુલડોઝર ફેરવીને નાશ કરવાની કામગીરી કરી હતી। પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા સમયાંતરે દરોડો પાડીને દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવે છે। પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલા આ દેશી અને વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ઇન્દિરાનગર વિસ્તારમાં દરિયા કિનારે દેશી અને વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા 4543 વિદેશી દારૂની બોટલ તેમજ 24084 લીટર દેશી દારૂ મળી કુલ 19 લાખનો જે જથ્થો હતો તેમની ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। આજ રોજ જુદા જુદા પોલીસ સ્ટેશનોનો મળી અને નામદાર કોર્ટના આદેશ મુજબ કુલ દેશી દારૂ લીટર 24084 જેની કિંમત રૂપિયા 4,81,690 તથા ઇંગ્લિશ દારૂ બોટલ 4543 જેની કિંમત રૂપિયા 14,23,450 ઇન્દિરાનગર કાંઠે દરિયાકાંઠેના વિસ્તારમાં રોલર ફેરવી અને તમામ પીએસઆઈ શ્રીઓ પીએસશ્રીઓ સિટી ડીઓએસપી શ્રી રૂરલ ડીઓએસપી શ્રી અને નશાબંધીના અધિકારી શ્રીઓને અમારી હાજરીમાં આ નાશ કરેલ છે। પોરબંદર જિલ્લામાં બુટલેગરો દ્વારા કરવામાં આવતી હેરાફેરી અને પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં જે લોકો પ્રયત્ન કરે છે તેવા તત્વોને પોલીસે ઝડપી લીધા હતા અને આ દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન સિટી ડીવાયએસપી જેસી કોઠિયા, ગ્રામ્ય ડીવાયએસપી સ્મિત ગોહિલ, પ્રાંત અધિકારી કેવી ભાટી ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।